કોરોનાની મહામારી વચ્ચે માસ્ક અને સેનેટાઇઝરને લઈને અન્ય વાયરલ ઇન્ફેક્શન જેવી બીમારીઓમાં ઘટાડો થયો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આરોગ્ય અધિકારી દ્વારા પણ એલર્જીના દર્દીઓ સાથે અન્ય પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં પણ ઘટાડો જોવા મળ્યો હોવાનું જણાવાયું હતું. કોરોનાની મહામારીને લઈ હાલ સરકાર દ્વારા ફરજિયાત માસ્ક અને સેનેટાઇઝરના ઉપયોગનો આદેશ કરાયો છે, જેથી લોકો માસ્ક પહેરી ફરી રહ્યા છે, જેનાથી અન્ય બીમારીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે માસ્ક અને સેનેટાઇઝર વાયરલ ઇન્ફેક્શનમાં પણ કારગર નીવડી રહ્યા છે. ગરમ પાણી, ઇમ્યુનિટી વધારતી દવા અને સ્વચ્છતાથી પણ ફાયદો થયો છે. લોકોમાં આવેલી જાગૃતિને કારણે રોગોમાં ઘટાડો જોવા મળ્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2019માં મેલેરિયાના 3,396 કેસો હતા, જ્યારે 2020માં 937 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના વર્ષ 2019માં 211 હતા, જ્યારે 2020માં 127 કેસ નોંધાયા છે. તો એલર્જીના દર્દીઓ પણ 40% જેટલા ઘટ્યા હોવાનું જણાવ્યું હતું. કોરોનાને લઈ લોકોમાં આવેલી સતર્કતાનો ફાયદો થયો છે. બહારના ખોરાકમાં પણ લોકોએ સાવચેતી રાખી, જેને લઈ બીમારીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આપણે કોરોનાની અંદર આપણે બધાએ જોયું કે લોકોએ માસ્કનો મેક્સિમમ ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું, અને સાથે સાથે જે આપણે અપીલ કરી હતી કે વારંવાર હાથ ધોવા અથવા તો સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. આપણે બધા જ જાણીએ છીએ કે જે પાણીજન્ય રોગ છે, એટલે એ વારંવાર હાથ ધોવાને કારણે અથવા તો પર્સનલ હાઇજીન રાખવાને કારણે એ રોગચાળાની અંદર ખૂબ જ નોંધપાત્ર ઘટાડો આપણને જોવા મળ્યો છે. જે ગયા વર્ષે આપણે ડિસેમ્બરની વાત કરીએ તો 142 જેટલા ગેસ્ટ્રોના કેસ જે મોટી હોસ્પિટલમાં એડમિટ થયા હતા, એ પૈકી અત્યારે આ વખતે ફક્ત 25 જ કેસ આપણને ગેસ્ટ્રોના જોવા મળ્યા છે. અને સેમ વસ્તુ આપણને ટાઇફોઇડ અને જે જોન્ડિસ એટલે ઇન્ફેક્ટિવ હિપેટાઇટિસ કહીએ છીએ એની અંદર પણ આપણને નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બીજી વાત કરીએ તો માસ્ક પહેરવાને કારણે પણ જે રેસ્પિરેટરી ડિસીઝ છે, એટલે સામાન્ય શરદી, ખાંસી, તાવ, એની અંદર પણ આપણને ઘટાડો જોવા મળે છે. એટલે એના કારણે આપણને જે એલર્જીક અથવા તો ફ્લૂ ટાઈપના જે રોગ છે એની અંદર આપણને લગભગ 40% જેવો ઘટાડો જોવા મળે છે.